લેક્ચર ચૌદનું હકીકતના માર્ગે આવતા વિઘ્નો આ પહેલાં હું બોલી ગયો કે ચાર તરીકામાંનો પહેલો તરીકો પૂર્ણ કરનાર જીવ બીજા તરીકામાં તરત પ્રવેશ કરી શકે છે અને બીજો તરીકો પૂર્ણ કરતા ત્રીજા તરીકામાં પ્રવેશ કરી શકાય છે હવે તરીકતનો તબક્કો પૂર્ણ કરનારા કેટલાક જીવો શા માટે હકીકતમાં દાખલ થઈ શકતા નથી જેના કારણો તપાસીએ હકીકતનો માર્ગ એ પ્રેમનો માર્ગ છે જે પ્રેમને ઈશ્ક હકી કી એની ખુદા ઈશ્ક કહેવામાં આવે છે જ્યાં સુધી દિલ પ્રેમાળ નરમ ન બને ત્યાં સુધી ઈબાદમાં ઇબાદતમાં એકાગ્રતા જાળવી શકાતી નથી અને એકાગ્રતાના એકાગ્રતા ન જળવાય ત્યાં સુધી દિલની ગ્રંથિ ભેદાતી નથી અને દિલની ગ્રંથિ ન ભેદાય ત્યાં સુધી આતમ રસની ધાર એટલે નૂર પ્રગટ થતું નથી ધ્યાન અને પ્રેમના મહિમા સંબંધને પીર સદ્દીન સાહેબે શરીફમાં ફરમાવ્યું છે કે ખેતી બોવે પ્રેમ કી પાણી દેવે જ્ઞાન નૂર તજલી ફૂલે ફલે જો લાગે પ્યાસુ ધ્યાન જગતમાં ઇબાદત કરનારા ઘણા મનુષ્યો છે પરંતુ ઇબાદત કરવાની વિધિથી બેખબર હોતા તેઓ વિધિપૂર્વક ઇબાદત કરતા નથી ઈબાદત કરનાર ઈબાદતને ગ્રહણ કરતા પહેલાં તેમણે પ્રથમ પોતાના દિલને પકડી રાખવું જોઈએ દિલ કેવી રીતે પકડી શકાય જેનો એક દાખલો આપે છે કોઈ નિર્દોષ ખૂબસૂરત બાળક અગર પ્રિયજનને જોતા દિલમાં પ્યાર પથરાય છે અને સ્વાભાવિક રીતે તેને ભેટવા દિલ લલચાય છે તેમને ભેટવાને સમયે દિલની ગતિ કેવી બની જાય છે આ પ્રસંગે પ્રગટ થયેલો પ્યાર દિલને પકડીને એકત્ર બનાવે છે એવા દિલથી જો ઈબાદત કરવામાં આવે તો તેનો ફાયદો તરત મળે છે બીજી બાબત એ છે કે ઈબાદત કરનારે પોતાના દિલમાં રહીને ઈબાદત કરવી જોઈએ પરંતુ તેમ ન કરતા ઈબાદત કરનાર પોતાના ધ્યાનને જ્યારે દિલથી છૂટો કરીને ખુદાની શોધમાં રહે છે ત્યારે તેમાં તે ફળીભૂત થતો નથી અને જિકર ચિંતમાંથી નીકળી જતા ઈબાદત કરનારને ઇબાદતમાં કંટાળો આવે છે એટલે કે ઈબાદત બોજારૂપ લાગે છે ઇબાદત કરવાની વિધિ સંબંધે હઝરત મોલા મુર્તુઝાલીએ કલામ મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમા સલ મોમદ્દીન વાલેમદ જબ લગ જીવ સબ ઘટ વસે

હિલચાલ ક્રિયા ચાલુ જ રહે છે પરંતુ જો ધ્યાન દિલ સાથે એકત્ર થઈને તેવું દિલ જો પેશાનીમાં થંભી જાય તો મુર્શિદ કામિલના ફરમાન અનુસાર ઝિકર યાની નૂર તરત પ્રગટ થશે દાખલા તરીકે આપણે કોઈ આપણા પ્રિયજનને યાદ કરીએ ત્યારે તે પ્રથમ આપણી કલ્પનામાં દેખાય છે અને જ્યારે તે આપણી રૂબરૂમાં આવે છે ત્યારે તે પ્રત્યક્ષ નજર સામે જ જોવામાં આવે છે તેવી જ રીતે હું કહી ગયો એ વિધિસર જો ઇબાદત કરવામાં આવે તો જે જિકર કલ્પનાથી જ જોવામાં આવતું હતું તે ધ્યાન સ્થિર થતાં પ્રત્યક્ષ નજર સામે જ પ્રગટ થશે ઇબાદતમાં લાભ કેમ મેળવી શકાય ઈબાદતમાં ફળીભૂત થવાનો મુખ્ય આધાર ધ્યાન ઉપર છે જેઓ ઈબાદતમાં આગળ વધી શકતા નથી તેનું કારણ એ છે કે તેઓ પોતાના ધ્યાનને સ્થિર રાખી શક્યા નથી ધ્યાનને સ્થિર કરવા માટે ઘણા ઉપાયો છે જેમાંના થોડાક હું હમણાં કહીશ તે પહેલાં એટલું જણાવીશ કે કોઈ પણ કાર્યમાં ફળીભૂત થવાનો મુખ્ય આધાર ઈચ્છા શક્તિ પર રહેલો છે દિલમાં જો સંપૂર્ણ ખંત ઈચ્છા હોય તો આદરવામાં આવેલા કાર્યમાં જરૂર સફળતા મળે ઇબાદત વખતે ધ્યાન સ્થિર કરવા માટે એક ઉપાય એ છે કે ઈબાદત કરતાં પહેલાં શરીરને નરમ ઢીલું કરી નાખવું એવી રીતે માણસને નિંદ્રા આવે છે ત્યારે શરૂઆતમાં શરીર નરમ પડી જાય છે જેથી વિચારો અટકી જાય છે અને તરત ઊંઘ આવે છે તેવી જ રીતે ઇબાદત કરતી વખતે વિચારોને અટકાવવા માટે શરીરને નરમ ઢીલું બનાવવું અને જ્યારે તેમ કરતાં વિચારો અટકી જાય ત્યારે ઊંઘી ન જતા સજાગ રહીને તરત એ તરત ઇબાદતમાં મશગૂલ રહેવું ધ્યાન સ્થિર કરવાનો બીજો ઉપાય એ છે કે જેવી રીતે આપણને કોઈની સાથે કંઈ ખાનગી વાત કરવી હોય તો તેની નજદીક જઈ અડોહડ રહીને બહુ જ ધ્યાનથી તે વાત કરીએ છીએ તેવી જ રીતે જીકરને દિલની અડોહડ રાખીને બહુ જ નર્મશ ધીરજ અને શાંતિપૂર્વક ધ્યાનથી રટણ કરવું આમ કરવાથી ચિતવૃતિ દિલ સાથે એકત્ર થઈ જતા ઝિકર ચોખ્ખી રીતે ધ્યાનમાં પ્રગટ થશે હઝરત ઇમામ સુલતાન મહે ફરમાવ્યું છે કે અલ્લાહમા અસલેલા મોહમ્મદ વાલે અહમદ ફરમાવ્યું છે કે તમારા દિલની અંદર રોગાનનો ઢગલો છે તેને દિવાસળીથી નહીં સળગાવો તો રોશની કેવી રીતે પેદા થશે આનો મતલબ એ થાય છે કે પ્રેમનો શ્વાસ જ્યારે દિલ પર ઘસારો કરે છે ત્યારે નૂર પ્રગટ થાય છે પણ જેવી રીતે બાકસ પર કાંડીને રીતસર ઘસવામાં ન આવે એટલે કાંડીને ઉપ જ ફેરવા ફેરવવામાં આવે તો પ્રકાશ ઉત્પન્ન થતો નથી તેવી જ રીતે એક ધ્યાનથી જો ઝિકર કરવામાં ન આવે તો તેથી ફાયદો થતો નથી આ ઉપાયો અજમાવ્યા છતાં પણ જો ધ્યાન સ્થિર ન રહેતું હોય તો જબાનથી પણ અવાજ પ્રગટ કર્યા વગર ઝિકરની શરૂઆત કરવી થોડાક દિવસો બાદ જ્યારે આ મહાવરો પ્રેક્ટિસ મજબૂત થશે ત્યારે ઝિકર જબાનને બદલે કંઠમાં આવશે અને આ રીતે કેટલાક દિવસો કંઠમાં ઝિકર કરવાનો માહોરો વધતા કંઠના બદલે ઝિકર દિલમાં પ્રગટ થશે આ છેલ્લા ઉપાયનો મિસાલ એવો છે કે જેવી રીતે ચોથા ધોરણમાં દાખલ થયેલો વિદ્યાર્થી જ્યારે ચોથી ચોપડીનો અભ્યાસ કરવા અશકત બને ત્યારે તેને શિક્ષક ઉતરતા ક્લાસમાં બેસાડે છે એટલે નીચલા ધોરણના પાઠથી તેને શરૂઆત કરાવે છે એવો આ છેલ્લો ઉપાયનો મિસાલ છે આ રૂહાની માર્ગે કોઈ પણ હાલતમાં આપણે હોઈએ અને કોઈ એવા કારણને લઈને આગળ વધી શકાતું ન હોય તો સૌથી સહેલો અને લાભકારક માર્ગ એ છે કે ઝીકરનું રટણ બની શકે તેટલું વધારે કરવો કારણ કે પવિત્ર નામનું રટણ કરવું એ ધર્મના સઘળા કાર્યોથી ઉત્તમ કાર્ય છે જે માટે પીર સદ્દીન સાહેબે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે નામ ર રટંત અભિમાન હટાયા તીન કાલ કા ભય મટાયા નામ સ્મરણ કરતા જન કોઈ હોતે અતિ ઉત્તમ હોય નામ લેતા આપા નિજ આપ સમાવે નિજ આપસો વ્યાપક દરેયા પ્રીણ બ્રહ્માંડ ચરાચર ભરેયા નામનું રટણ કરવાથી ચડેલા પાપના આવરણ દૂર થાય છે તામસી અને રાજસી પ્રકૃતિઓનો નાશ થઈને સાત્વિક યાની કે ફરિશ્તાઈ પ્રકૃતિ ઉત્પન્ન થાય છે નામનું રટણ વધારે પ્રમાણમાં કરવાથી ધ્યાન કાબૂમાં ન રહેતા આમ તેમ ભટક્યા કરતું હોય તો તે સ્થિર થાય છે અને ધ્યાન સ્થિર થવાથી ખુદાનો ઈશ્ક પ્રગટ થાય છે અને ઈશ્ક પ્રગટ થવાથી ભેદભાવ દૂર થાય છે એટલે હું અને તુંની ભાવના મટી જતા જી ફના થાય છે ફનાફિલા એટલે ખુદામાં એકરૂપ થવું કે જે મારીફતનો સર્વશ્રેષ્ઠ દરજ્જો છે લેક્ચર પંદરમું ઈબાદત જેનું આપણે કાલે વચન કરશું